પાણીના રિસાયક્લિંગ પ્રોજેક્ટ માટે રસ્તાઓ ખોદી નાખ્યા, કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે 50 કરોડનું નુકસાન, તાજેતરમાં જ 0.9 કરોડના ખર્ચે બનેલા રસ્તાનું કચ્છરધાણ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોડિયાર નગર પાસે રાજીવ નગર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં માંથી પાણી શુદ્ધ કરી 35-40 કિલોમીટર દૂર આવેલા ઇન્ડિયન ઓઇલ કંપનીને પાણી પહોંચાડવાના પ્રોજેક્ટમાં પાઇપલાઇન નાંખવાની કામગીરીને કારણે નવા જ બનાવેલા રસ્તાઓ ખોદી નાખતા કોર્પોરેશનને ₹50 કરોડનું આર્થિક નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત સરકારની નવી પાણી નીતિના અભિગમને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજીવ નગર અને છાણી એસટીપી ખાતે મલિન જળને શુદ્ધ કરી પાણીનું વિવિધ ઔદ્યોગિક એકમોને રિયુઝ માટે વેચાણ કરવામાં આવશે, તેમજ શુદ્ધ થયેલા પાણીનો ઉપયોગ વિવિધ પ્રવૃત્તિઓમાં પણ થશે. રાજીવ નગર ખાતે 60 MLD પ્લાન્ટમાં દૂષિત પાણી ટ્રીટમેન્ટ બાદ રિસાયક્લિંગ કરી IOCL અને રિલાયન્સને અપાશે. ISTP પ્લાન્ટનો ઓપરેશન અને મેઇન્ટેનન્સ પીરિયડ 15 વર્ષનો છે, જેનો ઇજારો સ્કાય ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને અપાયો છે. આ દરમિયાન એરપોર્ટ 4 રસ્તાથી સરદાર એસ્ટેટ 4 રસ્તા તરફનો એક તરફનો માર્ગ રિસાયક્લિંગ પાણીના પ્રોજેક્ટ માટે ખોદી નાખવામાં આવ્યો છે. તાજેતરમાં અંદાજે 0.9 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ માર્ગ ડેમેજ થતાં તેની આવરદા ઘટી છે અને માતબર રકમનો વેડફાટ થયો છે. કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે વધુ એક વખત નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હવે ફરી આ રિંગરોડ નવેસરથી બનાવવા કરોડો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ અપાશે. એ જ પ્રમાણે ખોડિયાર આ વડોદરા નગરનો રાજીવનગર એસટીપીથી એરપોર્ટ થઈને GSFC જતો મુખ્ય રોડ છે. આ રોડને હાલમાં જ બનાવવામાં આવશે. 9-10 કરોડ રૂપિયા આ રોડની પાછળ વાપરવામાં આવશે. નવો જ રોડ બનાવવામાં આવશે ત્યારે કંપનીઓને અહીંયાથી શુદ્ધ પાણી આપવાનો જે ગુજરાત સરકારનું આયોજન છે તે આયોજન હેઠળ આ રોડને આખો ખોદી નાખવાનો છે. 9 કરોડનો રોડ ખોદી નાખ્યો છે એટલે રોડની જે પણ આવરદા છે આવરદા હવે ઓછી થઈ ગઈ છે. બીજી બાજુ જોવા જઈએ તો અહીંયાથી GSFC ફર્ટિલાઇઝર સુધી રોડ ખોદવાના છે એટલે વડોદરા મહાનગરપાલિકાને 50 કરોડ રૂપિયા જેટલું નુકસાન થવાનો અંદાજ છે. એક બાજુ સરકારનું સંકલન, વડોદરા મહાનગરપાલિકાનું સંકલન ક્યાંક ખોરવાઈ ગયું તેવું લાગ્યું છે. સાથે સાથે અણઘડ વહીવટ, અણઘડ આયોજનના કારણે વડોદરા શહેરના નાગરિકોને 50 કરોડ રૂપિયાની ખોટ આ રોડને ખોદી નાખવાથી અને અન્ય રોડ ખોદી નાખવાથી થવાની છે. ગુજરાત સરકારનો નવતર પ્રયોગ છે કે એસટીપી પ્લાન્ટમાંથી શુદ્ધ પાણી કંપનીઓને આપવાનું અને કંપનીઓ આ પાણી વાપરે આ પ્રોજેક્ટને આવકારીએ છીએ. પરંતુ બીજી બાજુ જે રોડ બનેલા છે એને ખોદી નાખવાથી વડોદરા મહાનગરપાલિકાને ખોટ જઈ રહ્યા છે અને વડોદરા શહેરના નાગરિકોને વેરાનું રૂપિયાનું વળતર મળી નથી રહ્યું. ત્યારે વડોદરા શહેરના મેયર સાહેબ, ચેરમેન સાહેબ તેમજ ગુજરાત સરકાર અન્ય જાતના સંકલન કરીને તમામ નવી યોજનાઓ બહાર લાવે તેવી અમારી માંગ છે. સામાજિક કાર્યકર અતુલ ગામી.